गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आजना ऑनलाइन सेशन में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 3 विषय हिंदी भाग नंबर 1। तो हवे आपणे आजे चेप्टर नंबर 15 व्यवसायकारो आपणे जोवानुं छे। तो चालो बधा पोतपोतानी स्वाध्यायपोथी मारी साथे साथे पूरवानी छे अने व्यवस्थित। तो सौ प्रथम आपणने आपेलू छे खेडूत। तो खेडूत शुं करे? खेती करे, बराबर छे। तो अहीं आपणे सरस अक्षरे ऊपरनी लीटीने अडाडीने लखवानुं खेडूत, एनी सामे किसान। એવી જ રીતે આપણને બાજુમાં આપેલું છે લુહાર। તો કે લુહાર છે તે શું કરે? તો કે લોખંડની વસ્તુઓને ટીપી ટીપીને સરસ મજાની વસ્તુ બનાવે છે। તો અહીંયા લખવાનું લુહાર, એની સામે લખવાનું લોહાર। દરજી શું કરે? આપણને ખબર જ છે દરજી આપણા કપડાં સીવે છે। તો અહીંયા લખવાનું દરજી, એની સામે લખવાનું દરજી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। બધાએ ઉપરની લીટીને અડાડીને અને વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે, કોઈએ પણ ભૂલ કરવાની નથી। નીચે આપેલું છે સોની એટલે કે સુનાર। તો આપણા મમ્મી હોય તે ઘરેણા બનાવવા હોય તો ક્યાં જાય? તો કે સોનાની દુકાન એટલે કે સોની પાસે જાય। તો અહીંયા શું લખવાનું? સોની, એને શું કહેવાય? સુનાર। પછી કડિયો, કડિયો કોને કહેવાય? તો આપણા ઘરે ગમે ત્યારે ઘર મકાન કંઈક ચણવાનું હોય તો આપણી ઘરે કોને બોલાવવામાં આવે? કડિયાને। તો અહીંયા લખવાનું કડિયો રાજગીર, બરાબર છે। ચાલો હવે આપણે આગળ લખીએ। બાજુમાં આપેલું છે માળી। તો ફૂલ છોડને મોટા કરી ગાર્ડનમાં આપણને માળી જોવા મળે, બગીચામાં જાઓ તો તમને માળી જોવા મળે છે। તો અહીંયા લખવાનું માળી અને લખવાનું માલી। આગળ જોઈએ આપણે કુંભાર। તો શું કરે કુંભાર? માટલા ભરે। તો અહીંયા લખવાનું કુંભાર, એની સામે લખવાનું કુંહાર, બરાબર છે। ચાલો આગળ લખીએ મોચી। તો શું કરે મોચી? ચપ્પલ સીવવાનું કામ કરે। તો અહીંયા લખવાનું મોચી, એની સામે હિન્દીમાં લખવાનું મોચી। ચાલો આગળ જોઈએ કંદોઈ। તો કે એટલે શું કહેવાય? હલવાઈ, કે જે મીઠાઈઓ બનાવે છે, બરાબર। તો અહીંયા લખવાનું કંદોઈ, એની સામે લખવાનું હલવાઈ, એટલે શું થાય? હલવાઈ। હજામ, તો હજામ કોને કહેવાય? નાઈ, શું કરે? વાળ કાપે। તો અહીંયા લખવાનું હજામ, એટલે સામે લખવાનું નાઈ। પછી વણકર, તો શું કરે? વણવાનું કામ કરે। તો અહીંયા લખવાનું વણકર અને ઝૂલાહા। પછી સુથાર, તો શું કરે? લાકડાની વસ્તુઓમાં કાપીને લાકડાની પટ્ટીમાંથી કે લાકડાના બધી વસ્તુઓમાંથી નવી નવી વસ્તુઓ બનાવે છે। તો અહીંયા લખવાનું સુથાર, એટલે એનો મતલબ શું થાય? બઢ ઈ, બરાબર। તો વ્યવસ્થિત સારા અક્ષરે તમારે પણ લખવાનું છે। ચાલો આપણે ફરી એક વખત જોઈએ। ખેડૂત એટલે શું થાય? કિસાન। લુહાર એટલે લોહાર, દરજી એટલે દરજી, સોની એટલે સુનાર, કડિયો એટલે રાજગીર, માળી એટલે માલી, કુંભાર એટલે કુંહાર, મોચી એટલે મોચી, કંદોઈ એટલે હલવાઈ, હજામ એટલે નાઈ, વણકર એટલે ઝુલાહા, સુથાર એટલે બઢઈ। તો ચાલો હવે આપણે બાજુના પેજ ઉપર જોઈએ। સહી ચિત્ર તથા નામ જોડે, એટલે શું છે? કે સાચા ચિત્ર જોડે સાચું નામ જોડવાનું છે। તો બધાએ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો, કોઈએ એમનેમ દોરવાનું નથી। તો ચાલો આપણે જોડકા જોડવાના છે। તો સૌ પ્રથમ આપણને આપેલું છે અહીંયા હજામ, એટલે કે નાઈ। તો અહીંયા આપણે નાઈ સાથે એને જોડવાનું। પછી બીજું છે આપણી પાસે માળી, તો એને શું કહેવાય? માલી, તો એને પણ અહીંયા વ્યવસ્થિત જોડકું
છોડવાનું. ત્યારબાદ આપણને આપેલું છે કુંભાર, એટલે કે કુંભાર. ત્યારબાદ આપેલું છે આપણને કડિયો, એટલે કે રાજગીર. ત્યારબાદ આપેલું છે હલવાઈ. તમારે પણ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે જોડકા જોડવાના છે ફૂટપટ્ટીની મદદથી, કોઈએ પણ લીટી એમનેમ દોરવાની નથી. ચાલો હવે આપણે આગળ જોઈએ, નિમ્નલિખિત વાક્ય પઢીએ. કિસાન ખેતી કરતા હે, કુંભાર મિટ્ટી કે બર્તન બનાતા હે, હલવાઈ મીઠાઈ બનાતા હે, રાજગીર ઘર કી દીવાર બનાતા હે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. ચિત્ર દેખકર ક્રમ અનુસાર લખીએ. તો ચાલો સૌ પ્રથમ ફર્સ્ટ નંબર, એટલે કે પહેલા નંબરનું છે વણકર, એટલે કે લુહારા. તો અહીંયા આપણે ખાલી લખવાનું છે લુ ચુ લા હા, એને શું કહેવાય? વણકર કહેવાય. નંબર બે શું આપેલું છે? સોની. તો અહીંયા લખવાનું સુનાર. નંબર ત્રણ શું આપેલું છે? માળી. તો અહીંયા લખવાનું માલી. નંબર ચાર શું આપેલું છે? રાજગર. તો અહીંયા લખવાનું રાજગીર. નંબર પાંચ શું આપેલું છે? અહીંયા આપણને નંબર પાંચમાં કુંભાર, એટલે કે કુંભાર. તો અહીંયા લખવાનું કુંભાર. પછી નંબર છ શું આપેલું છે આપણને નંબર છમાં? ખેડૂત, એટલે કે કિસાન. તો અહીંયા લખવાનું કિસાન. નંબર સાત શું આપેલું છે? દરજી છે. તો અહીંયા શું લખવાનું? દરજી. બધાએ વ્યવસ્થિત સારા અક્ષરે ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. નંબર આઠ શું આપેલું છે? લુહાર, એટલે કે લોહાર. તો અહીંયા લખવાનું લોહાર. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આપણી સ્વાધ્યાય પોથી. હવે આપણે આપણી હિન્દીની પાકી નોટમાં નવા પેજથી નવું હેડિંગ મારીને લખવાનું છે. તો ચાલો આપણે લખીએ. ચાલો ધોરણ ત્રણ વિષય હિન્દી ભાગ નંબર એક નવા પેજથી હેડિંગ મારવાનું. વ્યવસાયકાર, વ્યવસાયકાર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સામે લખવાનું વ્યવસાયકારો. તો ચાલો આપણે લખીએ. તો સૌ પ્રથમ છે ખેડૂત. તો અહીંયા વચ્ચે લીટી લખવાની અને અહીંયા લખવાનું. એક પેજ ઉપર લીટી પાડવાની નથી, બધાએ નીચે નીચે લખવાનું છે. કિસાન, લુહાર એટલે લોહાર, દરજી, સોની, સુનાર, કડિયો, અહીંયા લખવાનું રાજગીર. માળી, તો અહીંયા લખવાનું માલી. બધાએ નીચે નીચે અને વ્યવસ્થિત લખવાનું છે, બાજુમાં લીટી દોરી કોઈએ લખવાનું નથી. માલી, કુંભાર, તો અહીંયા લખવાનું કુંભાર. મોચી, તો અહીંયા લખવાનું મોચી. કંદોઈ, અહીંયા લખવાનું હલવાઈ. હજામ એટલે શું થાય? નાઈ. વણકર, ચૂલાહા.
સુથાર, તેને શું કહેવાય, બ ઢ ઈ. પછી આપણે એના સિવાયના અક્ષરો, તો કે શિક્ષક, તો એને શું કહેવાય, શિક્ષક. ડોક્ટર, એને શું કહેવાય, ડોક્ટર. આગળ છે વકીલ, તો એને શું કહેવાય, વકીલ. આગળ છે વાહન ચાલક, એટલે કે ડ્રાઈવર, એને શું કહેવાય, વાહન ચાલક. અને છેલ્લું છે સફાઈ કામદાર, સફાઈ કર્મચારી, એને શું કહેવાય, સફાઈ કામદાર. તો અહીંયા લખવાનું સફાઈ કામદાર. તો આ બધા જ શબ્દો વ્યવસ્થિત એકની નીચે એક લખવાના છે, કોઈએ પણ, હજુ કહું છું, બાજુમાં લાઈન કરવાની નથી. ચાલો હવે આપણે બાજુમાં જોડકા જોડવાના છે, તો અહીંયા લખવાનું જોડકા જોડો. ચાલો એક બાજુ આપણે ગુજરાતી નામો છે એના આપણે હિન્દી નામો ગોતવાના છે, તો ચાલો લખીએ. સૌ પ્રથમ અહીંયા લખવાનું હજામ, પછી લખવાનું છે માળી, પછી લખવાનું છે કુંભાર, કડીઓ અને હલવાઈ. હવે આપણે અહીંયા લખવાનું છે બાજુમાં હલવાઈ, કુંભાર, રાજગીર, નાઈ ને માલી. તો ચાલો આમાં પણ આપણે વ્યવસ્થિત સ્કેલથી જ તમારે જોડકા જોડવાના છે. તો ચાલો આપણે જોડીએ. સૌ પ્રથમ છે હજામ, તો એને શું કહેવાય, નાઈ. તો અહીંયા વ્યવસ્થિત જોડકા જોડો, નાઈ. માળી, તો એને શું કહેવાય, માલી. કુંભાર, તો એને શું કહેવાય, કુંભાર. કડીઓ, તો એને શું કહેવાય, રાજગીર. અને છેલ્લું છે હલવાઈ, તો એને શું કહેવાય, હલવાઈ. અહીંયા બાજુમાં લખવાનું કંદોઈ. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડાક વાક્ય લખીએ. તો લખવાનું વાક્ય લખીએ. નંબર એક, કિસાન ખેતી કરતા હે, તો અહીંયા લખવાનું કિસાન ખેતી કરતા હે. નંબર બે, હલવાઈ મીઠાઈ બનાતા હે, અહીંયા લખવાનું હલવાઈ બનાતા હે. કુંભાર મિટ્ટી કે બર્તન બનાતા હે. રાજગીર ઘર કી દીવાર બનાતા હે. નીચે લખવાનું શિક્ષક, બચ્ચો કો પઢાતા હે.
ચાલો હવે તમારે આટલું પોતાની હિન્દીની પાકી નોટમાં લખવાનું છે અને વ્યવસ્થિત રીતે લખવાનું છે. નવું ચેપ્ટર નવા પેજ ઉપરથી શરૂ કરવાનું આપણને ખબર જ છે. વ્યવસ્થિત સ્વાધ્યાય પોથી પૂરવાની અને વ્યવસ્થિત રીતે લખવાનું છે. તો ચાલો હવે આપણે આગળના વિડીયોમાં મળીએ.